હેલો ફ્રેન્ડ્સ, જાગૃતિ વેજ ફૂડમાં તમારું સ્વાગત છે ને હું છું જાગૃતિ ભટ્ટ. આજે આપણે બનાવશું ફ્રેશ નારિયેળની ચટણી. સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં બનાવશું. રોજ નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં દીધેલા બેલ આઇકનને ક્લિક કરો જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને તરત મળે. તો ફ્રેન્ડ્સ, આ છે એના ઇન્ગ્રીડિયન્ટ્સ. તો આવો ફ્રેન્ડ્સ, બનાવવાનું શરૂ કરીએ. તો અહીંયા લીલા મરચાંને હું આવી રીતે બીજ કાઢી અને સુધારી લઈશ. તો જો આ રીતે લીલા મરચાંને મેં સુધારીને હાફ કટ કરી લીધા છે. હવે આપણે એની અંદર ફ્રેશ નારિયેળ નાખી દઈશું. અહીંયા એકદમ કાચું નારિયેળ મેં લીધું છે, જેમાં બ્રાઉન પાર્ટ બહુ નથી તો મેં નથી કાઢ્યો. તમે બ્રાઉન પાર્ટ કાઢીને કરી શકો છો. મીઠું નાખી દીધું, હવે આપણે આને ક્રશ કરી લઈશું. સરખું ક્રશ કરી લઈશું ફ્રેન્ડ્સ, હાફ ક્રશ કરવાનું છે અત્યારે. તો જોવા, હાફ ક્રશ થઈ ગયું. હવે આપણે એમાં લીંબુનો રસ નાખીશું. અહીંયા મેં અડધાથી થોડુંક ઓછું એટલું લીંબુ લીધું છે. અને એક નાના ગ્લાસ જેટલું આપણે એમાં પાણી નાખીશું. પાણી તમે જરૂરિયાત પ્રમાણે ઓછું વધતું કરી શકો છો ફ્રેન્ડ્સ. એકદમ થોડું પાણી નાખવાનું છે, ખાલી આપણે એને સરખી રીતે ક્રશ કરી શકીએ એટલું જ. તો જુઓ, આ પેસ્ટ તૈયાર થઈ ગઈ. હવે આપણે અહીંયા વઘાર કરીશું. તો અહીંયા ગેસ ઉપર મેં કઢાઈ રાખી દીધી છે, એમાં એક ચમચા જેટલું મેં તેલ લીધું છે અને એની અંદર રાઈ, જીરું અને મેથી દાણા લીધા છે. એકદમ થોડા થોડા લેવાના છે, ચટણીમાં બહુ ઝાઝા દેખાવાનો જોઈ, ખાલી ફ્લેવર જ આવશે એની એ રીતે. તો અને આપણે એમાં લીમડાના પાન નાખી દીધા. હવે આપણે આ તૈયાર કરેલી પેસ્ટ નાખી દઈશું અને એને એકદમ ધીમા ગેસ ઉપર થોડીવાર એને આ રીતે હલાવશું. થોડીક ચટણી આપણી થીક થઈ જાય, થોડુંક પાણી બળી જાય એટલે આપણે એને ઉતારી લઈશું ગેસ ઉપરથી. તો જુઓ, પાણી બળવાનું શરૂ થઈ ગયું છે ફ્રેન્ડ્સ. તો જુઓ, આ થીક થવા માંડ્યું છે. એકદમ ધીમા ગેસ પર જ કરવાનું છે ફ્રેન્ડ્સ. તો જુઓ, આ બરાબર ઉકળી ગયું અને હવે એમાં પાણી એટલું દેખાતું નથી અને ઠંડુ થશે પછી પણ થોડુંક થીક થઈ જશે. તો હવે આપણે અહીંયા ગેસને બંધ કરી દઈશું અને એને ઠંડુ થાય પછી તમે એને કોઈ પણ સાઉથ ઇન્ડિયન ડીશ સાથે સર્વ કરી શકો છો ફ્રેન્ડ્સ. બહુ જ સ્વાદિષ્ટ બને છે. તો ફ્રેન્ડ્સ, બનાવો અને તમારા અનુભવો અમને જાગૃતિ વેજ ફૂડ પર શેર કરો. બતાવો કેવી લાગી તમને રેસીપી. અગર તમને રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. મળીએ આગલા વિડીયોમાં નવી રેસીપી સાથે. થેન્ક યુ.